क्लासिफिकेशन ऑफ रेजिस्टेंस। ओके, रेजिस्टेंस नु क्लासिफिकेशन। तो आपणे रेजिस्टेंस नु क्लासिफिकेशन आम तो मेनली त्रण रीते आपणे एनु क्लासिफिकेशन करी शकीए। रेजिस्टेंस नु क्लासिफिकेशन आपणे मेनली त्रण रीते करी शकीए, बराबर। एनी अंदर जो वात करवामां आवे तो लो रेजिस्टेंस, फर्स्ट वन इज लो रेजिस्टेंस। ओके, लो रेजिस्टेंस दैट मीन्स એની કિંમત કેટલી હોય, તો કે એ રેઝિસ્ટન્સ ની કિંમત 1 ઓહમ થી અથવા તો તેના કરતા પણ ઓછી હોય, એટલે કે 1 ઓહમ ઓર લેસ ધેન 1 ઓહમ, બરાબર, 1 ઓહમ અથવા 1 ઓહમ થી ઓછી હોય એવા રેઝિસ્ટન્સ ને આપણે લો રેઝિસ્ટન્સ કહીએ, બરાબર। ધેન ધ મીડિયમ રેઝિસ્ટન્સ, ઓકે, મીડિયમ રેઝિસ્ટન્સ ધેટ મીન્સ રેઝિસ્ટન્સ ની અંદર 1 ઓહમ થી 0.1 મેગા ઓહમ, ઓકે, 0.1 મેગા ઓહમ જેટલો રેઝિસ્ટન્સ હોય, બરાબર, 1 ઓહમ થી લઈ અને 0.1 મેગા ઓહમ્સ, મેગા ઓહમ્સ એટલે આપણે ખબર છે 10^6, બરાબર, 0.1 મેગા ઓહમ જેટલો રેઝિસ્ટન્સ હોય તો એ રેઝિસ્ટન્સ ને આપણે મીડિયમ રેન્જ ની અંદર લઈ શકીએ, અને હાઈ રેઝિસ્ટન્સ, બરાબર, તો હાઈ રેઝિસ્ટન્સ ની જો આપણે વાત કરીએ તો એબોવ, બરાબર, 0.1 મેગા ઓહમ, 0.1 મેગા ઓહમ થી વધારે રેઝિસ્ટન્સ હોય તો એવા રેઝિસ્ટન્સ ને આપણે હાઈ રેઝિસ્ટન્સ માં કન્સિડર કરીએ છીએ। તો આ રેઝિસ્ટન્સ ને માપવાની કઈક મેથડ છે, ઓકે, મેથડ્સ ટુ મેઝર મીડિયમ રેઝિસ્ટન્સ। એમાં મીડિયમ રેઝિસ્ટન્સ એટલે કે 1 થી લઈ અને 0.1 મેગા ઓહમ હોય એટલે જે રેઝિસ્ટન્સ, તેને માપવાની આપણી પાસે કઈક મેથડ્સ છે। શું મેથડ્સ છે? તો કે વોલ્ટ મીટર, એમીટર મેથડ, ઓહમ મીટર મેથડ, બરાબર, અને વિસ્ટન બ્રિજ મેથડ, ઓકે, ઓર બ્રિજ મેથડ વી કેન સે ધેટ, ઓકે, બ્રિજ મેથડ, ઓકે। તો આ રીતે આપણે રેઝિસ્ટન્સ ને માપી શકીએ। તેમાં જો સૌથી પહેલા વાત કરીએ વોટ મીટર એ મીટર મેથડ ની, ઓકે, ફર્સ્ટ વન વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ વોટ મીટર એ મીટર મેથડ। તો આપણે ખબર છે એક આપણી પાસે અહીંયા વોલ્ટ મીટર કનેક્ટ કરેલું છે અને એક બીજું એ મીટર કનેક્ટ કરેલું છે, ઓકે, આ રીતે પણ કનેક્ટ કરી શકાય, આ રીતે પણ કનેક્ટ કરી શકાય। શું થાય આપણે જોઈએ। આ મેથડ ની અંદર સિમ્પલી આ મેથડ ની અંદર વાત કરીએ તો આ મેથડમાં અથવા તો આ મેથડ જે આપણી પાસે છે રેઝિસ્ટન્સ ની મેથડ, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો વોલ્ટ મીટર એમીટર ની મેથડ, બરાબર, મેઝર ને રેઝિસ્ટન્સ ને મેઝર કરવા માટે, ઓકે, તો એની અંદર રેઝિસ્ટન્સ ની એક્રોસ માં વોલ્ટેજ અને તે જ રેઝિસ્ટન્સ માંથી જે કરંટ પસાર થતો હોય, બરાબર, આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે છે અને પછી રેઝિસ્ટન્સ માપવામાં આવે છે। આમ જોવા જઈએ એક રીતે તો એકદમ સરળ મેથડ છે, આમાં બીજી કઈ જરૂરિયાત રહેતી નથી, બહુ જ સરળ મેથડ છે, અને આપણી જે લેબોરેટરી હોય એમાં આ પ્રકારના સાધન આપણે અવેલેબલ પણ થઈ જાય, બરાબર। તો આ બંને ફાયદા છે આના, ઓકે, વોલ્ટ મીટર એમીટર ની જે રીત છે, બરાબર, એમાં રેઝિસ્ટન્સ માપવા માટે આપણે બે આકૃતિ ધ્યાન આપણે સમજી શકાય, આપણે આ બે ફિગર થી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો આર એક્સ જે આપણે મારી પાસે રેઝિસ્ટન્સ છે, આર એક્સ એ અનનોન રેઝિસ્ટન્સ છે, તેને એને માપવા માટે હું શું કરું, આપણને ખબર છે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ, બરાબર, તો વોલ્ટ મીટર નું રીડિંગ અપોન એ મીટર નું રીડિંગ, બરાબર, આ બે વસ્તુ કરીએ તો આપણને શું મળી જાય, રેઝિસ્ટન્સ ની વેલ્યુ મળી જાય। હવે આ કિંમત ક્યારે સાચી હોય, આર ની કિંમત ક્યારે સાચી હોય, જ્યારે એ મીટર જે રેઝિસ્ટન્સ છે એ મીટર નો રેઝિસ્ટન્સ 0 હોય અને વોલ્ટ મીટર નો રેઝિસ્ટન્સ મારી પાસે ઇન્ફાઇનાઇટ હોય, અનંત હોય, બરાબર। એટલે કે વોલ્ટ મીટરના બે છેડા છે ને એ કેવા હોય, ખુલ્લા હોય, એટલે ખુલ્લી પોઝિશનમાં રેઝિસ્ટન્સ હકીકત કેવો થવો જોઈએ, ઇન્ફાઇનાઇટ થવો જોઈએ, ઓકે, અને એ મીટરનું રેઝિસ્ટન્સ કેવો હોય, કારણ કે એની અંદર કરંટનો ફ્લો થાય, કરંટનો ફ્લો થાય તો એની અંદર પણ કંડક્ટરનો રેઝિસ્ટન્સ હોય, બરાબર, તો એ રેઝિસ્ટન્સ 0 હોવો જોઈએ, અથવા તો એ બે વસ્તુને આપણે કન્સિડર અને કેલિબ્રેટ કરીને માપીએ, બરાબર, તો મને રેઝિસ્ટન્સની ચોકસાઈ જોવા મળે। હવે આવું થવું જોઈએ પણ આવું થતું નથી, ઓકે, આપણે અનનોન રેઝિસ્ટન્સ માપતા હોય તો કરંટ રેઝિસ્ટન્સ માંથી પસાર થાય, હવે ઈ કરંટ જે રેઝિસ્ટન્સ માંથી પસાર થાય છે, જે કરંટ રેઝિસ્ટન્સ માંથી પસાર થાય છે એ ક્યાંથી જવાનો, તો કે એ મીટર માંથી જ જવાનો છે, એ મીટર માં જશે તો એને પોતાનો રેઝિસ્ટન્સ પાછો કઈ હશે, બરાબર, પણ શું થાય છે અહીંયા, તો કે વોલ્ટ મીટર નું જે આપણે મારી પાસે રીડિંગ છે, વોલ્ટ મીટર નું રીડિંગ એ અજાણ્યા રેઝિસ્ટન્સ ની એક્રોસમાં વોલ્ટેજ અને એ મીટર ની એક્રોસમાં વોલ્ટેજ ના સરવાળા બરાબર થાય છે। આપણી પાસે જે અનનોન ઈએમએફ નું જે અથવા સોરી અનનોન રેઝિસ્ટન્સ નું જે રીડિંગ છે ને એ કેટલું થાય, તો કે વોલ્ટ મીટર નું રીડિંગ
એ અનનોન રેઝિસ્ટન્સની એક્રોસમાં જેટલા વોલ્ટેજ મૂકેલા છે અને એમીટરની એક્રોસમાં વોલ્ટેજ છે એ બેના સરવાળા જેટલું થાય, એટલે કે વી ટોટલ વી ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? ટોટલ વી તો કે વી એક્સ એટલે રેઝિસ્ટન્સની એક્રોસમાં જે વોલ્ટમીટર જોડેલું છે એનો વોલ્ટેજ કેટલો છે? વી એક્સ પ્લસ વી એ. વી એ એટલે શું થાય છે? તો કે વી એ એટલે મારી પાસે એમીટરની એક્રોસમાં જેટલો વોલ્ટેજ હશે એને વી એ કહું, એ એટલે એમીટર માટે, બરાબર. ઓકે, તો શું થશે એના માટે આપણે વાત કરીએ તો એના માટે વી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ પ્લસ વી એ આવું થશે. અને અલ્ટિમેટલી મને આઉટપુટ મળશે વી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ અંડર બ્રેકેટ આર એક્સ પ્લસ આર એ. ઓકે, જે શું હશે અલ્ટિમેટલી જોવા જઈએ તો કે વસ્તુ હશે આર એમ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ, ધેટ ઇઝ આર એક્સ પ્લસ આર એ. આમ જોવા જઈએ તો આર એક્સ પ્લસ આર એ એટલે આર એક્સ એટલે કે આ આપણી પાસે છે અને આર એ, આર એટલે એમીટર નો રેઝિસ્ટન્સ, આ બંનેનો સરવાળો થશે ને એટલો મને મારો ટોટલ આર એમ મળશે. હવે જો એની અંદર મને આર એમ ની વેલ્યુ મને ટોટલ મારી પાસે હોય અને આર એ ની વેલ્યુ હોય તો આર એક્સ ની વેલ્યુ મને સિમ્પલી મળી જાય, બરાબર. તો આ રીતે આપણે વોલ્ટમીટર એમીટર ની મેથડ થી આપણે રેઝિસ્ટન્સ નું માપન કરી શકીએ. આવી જ બીજી મારી પાસે એક મેથડ છે ઓહમમીટરની મેથડ. ઓકે, ઓહમમીટર મેથડ. તો ઓહમમીટર મેથડની અંદર મારી પાસે પાછી બે સર્કિટ છે અથવા તો બે મેથડ છે. કઈ છે? એક તો સિરીઝ પ્રકારનું ઓહમમીટર, ઓહમમીટર મેથડની અંદર સિરીઝ ટાઈપ ઓહમમીટર. ઓકે, અને બીજું મારી પાસે છે શન્ટ ટાઈપ ઓહમમીટર. ઓકે, સિરીઝ ટાઈપ ઓહમમીટર અને શન્ટ ટાઈપ ઓહમમીટર જોઈએ શું છે આની અંદર. હવે સૌથી પહેલા સિરીઝ પ્રકારનો ઓહમમીટર એની વાત કરીએ તો શું છે? આકૃતિમાં આપણે આર એક્સ મૂકેલો છે, ધીસ ઇઝ અનનોન ઇએમ રેઝિસ્ટન્સ. એક બેટરી મૂકેલી છે પ્લસ ને માઇનસ એ રીતે, બરાબર. આર ટુ મારો વેરિયેબલ રેઝિસ્ટન્સ છે ને આર વન મારો જે કનેક્ટ કરેલો રેઝિસ્ટન્સ છે અથવા તો વેરી નથી થતો એવો રેઝિસ્ટન્સ છે. અને બેઝિક મીટર છે મારી પાસે. ઓકે, એક મારી પાસે બેઝિક આર એમ એટલે કે ટોટલ મને રેઝિસ્ટન્સ જે બતાવે એ મારી પાસે આર એમ છે અથવા તો મેઝરિંગ રેઝિસ્ટન્સ કેટલો છે એની વેલ્યુ મને બતાવશે. તો આગળ વધીએ તો આની અંદર અજાણ્યો ઈએમએફ જે આર એક્સ છે એને એ અને બી ની એક્રોસમાં જોડેલો છે. આ ખાસ યાદ રાખવાનું, જે અનનોન ઈએમએફ છે ને આપણે ક્યાં જોડશું? એ અને બી ની એક્રોસમાં. હવે ફર્સ્ટ વન થાય છે શું? બેઝિક મીટરમાંથી જે કરંટ પસાર થાય છે એ જ રેઝિસ્ટન્સ ક્યાંથી, એ જ કરંટ ક્યાંથી પસાર થશે? તો કે અનનોન ઈએમએફ ની કિંમત ઉપર આધાર રાખે, બરાબર. અનનોન મારી પાસે જે રેઝિસ્ટન્સ છે અનનોન રેઝિસ્ટન્સ એની કિંમત ઉપર આધાર રાખે છે બેઝિક મીટરમાંથી મારે કેટલા કરંટને પસાર થવું, કારણ કે બાકી તો અલ્ટિમેટલી આપણે જોયેલું જ છે. ઓકે, આનો અર્થ શું થાય છે? તો મીટરનું ડિફ્લેક્શન જે છે કે કેના ઉપર આધાર રાખશે? આરએક્સ ઉપર. એટલે આરએક્સ જ્યારે આપણે જોડેલો નથી, આરએક્સ જોડેલો નથી ત્યારની જે કન્ડિશન છે ને બેલેન્સ કન્ડિશન ઓલરેડી છે. અને બેલેન્સ કન્ડિશન એટલે શું? બેલેન્સ કન્ડિશન એટલે બેઝિક મીટરનું ડિફ્લેક્શન, ગેલ્વેનો મીટરનું ડિફ્લેક્શન કેવું? ઝીરો ડિફ્લેક્શન. ઓકે, આમાં ડિફ્લેક્શન જ ન હોય, ઝીરો પર હોય. જે પ્રમાણે હું રેઝિસ્ટન્સ જોડીશ મૂકીશ, બરાબર, એ પ્રમાણે મને આઉટપુટમાં ચેન્જ મળશે. એ કેટલો ચેન્જ હશે? તો કે રેઝિસ્ટન્સના ચેન્જ જેટલો ચેન્જ હશે. જેટલું અહીં રેઝિસ્ટન્સ કનેક્ટ કરીશ એ પ્રમાણે મને ચેન્જ મળશે. શું કામે? કારણ કે કરંટ ઓલરેડી ફ્લો થવાનો જ છે. ઓકે, કરંટ ઓલરેડી આ રીતે ફ્લો થવાનો જ છે. ઓકે, સો જેટલો રેઝિસ્ટન્સ મૂકીશ એ પ્રમાણે મને કરંટનો ફ્લો અહીંયા જોવા મળશે તો ડિફ્લેક્શન મને કંઈક બતાવશે. જો જ્યારે કાંઈ પણ અહીંયા રેઝિસ્ટન્સ મૂકેલો જ નહીં હોય ત્યારે બેલેન્સ કન્ડિશન હશે, બરાબર, ત્યારે આનું ડિફ્લેક્શન ઓલરેડી ઝીરો પર જ હશે. ઓકે, તો આરએક્સ ની કિંમત ઉપર મારું બેઝિક મીટર છે ડિપેન્ડ છે. ઓકે, તો સૌથી પહેલા શોર્ટ સર્કિટની વાત કરીએ. હવે જ્યારે ટર્મિનલ એ અને બી આ બંનેને શોર્ટ કરવામાં આવે ત્યારે શું થાય? આરએક્સ કેવું હોય? ઝીરો હોય. અહીંયા આરએક્સ આપણે મૂકેલું જ ન હોય, આને સીધે શોર્ટ કરી દે તો શું હોય? તો મારું ડિફ્લેક્શન કેવું હોય? તો કે અથવા તો આ મારો જે રેઝિસ્ટન્સ અહીંયાનો રેઝિસ્ટન્સ કેવો હોય? તો કે ઝીરો હોય. ત્યારે આપણે શું કરીએ? આર ટુ ને એડજસ્ટ કરીએ, બરાબર. આર ટુ ને આપણે એડજસ્ટ કરીએ. જો આ શું કરીએ છીએ? આપણે બેલેન્સ કરીએ છીએ. આર ટુ ને એડજસ્ટ કરી લઈએ અને આ ડિફ્લેક્શન કેવું આપણે લઈ આવીએ? ઝીરો લઈ આવીએ છીએ. ઓકે, ધેન આપણે શું કરીએ? શોર્ટ સર્કિટ માંથી ઓપન સર્કિટ કરીએ. હવે જ્યારે ઓપન સર્કિટ કરીએ ત્યારે એ અને બી બે ઓપન હોય અને આર એક્સ કેવો હોય? ઇન્ફાઇનાઇટ હોય. જો ઓપન કન્ડિશનની અંદર રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોય, શોર્ટ સર્કિટ કન્ડિશનની અંદર કરંટ
સોરી રેઝિસ્ટન્સ મારો ઝીરો હોય, આ બે વસ્તુ યાદ રાખવાની. જ્યારે આપણે મેગોમ્સ ભણશું બરાબર, મેગા ઓમ્સ અથવા એના પરથી આપણે મેગર, એક એવું મીટર આવે છે મેગર, એ ભણશું ત્યારે હું તમને એના વિશે પણ વાત કરીશ. ઓકે, સો એ અને બી આ બંનેને ઓપન કરેલા હોય ત્યારે રેઝિસ્ટન્સ આર ટુ કેવું હોય? તો કે એ રીતે એને એડજસ્ટ કરવામાં આવે જેથી મીટર ઝીરો કરંટ બતાવે. મીટર કેવું ડિફ્લેક્શન બતાવે, આપને બતાવે ઝીરો બરાબર. આનો અર્થ ઝીરો કરંટ રીડિંગ એ ઇન્ફાઇનાઇટ ઓહમ તરીકે માર્ક કરવામાં આવે છે બરાબર. ઝીરો કરંટ રીડિંગ બરાબર, તો આપણો ઓહમ કેવું થાય? ઇન્ફાઇનાઇટ, કારણ કે ઓપન સર્કિટ આપણી હોય તો રેઝિસ્ટન્સ કેવો હોય મારો? ઇન્ફાઇનાઇટ હોય, ધેટ ઇઝ વાય. ઓકે, હવે સિરીઝ પ્રકારના ઓહમ મીટરનો આપણે જો સ્કેલ જોવા જઈએ તો શું કઈ રીતે છે? તો કે ઝીરો થી ઇન્ફાઇનાઇટ સુધીની જગ્યા બરાબર, અથવા તો ઇન્ફાઇનાઇટ થી ઝીરો માર્ક કરવામાં આવે એને ગણવામાં આવે. અને સ્કેલ ઉપર વચગાળાની કિંમત જ્યારે આવે ત્યારે માર્ક કરેલો હોય એ પ્રમાણે મને ટર્મિનલ મળે બરાબર. એકવાર આપણે આને ઝીરો ઉપર બેલેન્સ કરી લેવાનું શોર્ટ સર્કિટ ઉપર, પછી વળી પાછું ઇન્ફાઇનાઇટ ઉપર આને બેલેન્સ કરી લેવાનું. આ બે વસ્તુ થઈ જાય પછી રેઝિસ્ટન્સની ગમે એટલી વેલ્યુ હોય ને એ જેટલી વેલ્યુ બતાવે એ મારા ઓહમ મીટરની વેલ્યુ થાય સિરીઝની અંદર. ઓકે, તો એક આ રીતે આપણે ઓહમ મીટરની મદદથી રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરીને માપી શકીએ. એવી જ રીતે જો માપવું હોય મારે તો શન્ટ ટાઈપ ઓહમ મીટર, શન્ટ ટાઈપ એટલે પેરેલલમાં મારે ઓહમ મીટર મૂકવું પડે છે, પેરેલલમાં મૂકેલું છે. ઓકે, પેરેલલમાં મૂકેલું છે, આમાં એક જ વેરિયેબલ રેઝિસ્ટન્સનો યુઝ કરેલો છે, એક સ્વિચનો યુઝ કરેલો છે. ઓકે, આઈ એમ જે મીટરનો કરંટ છે અને અહીંયા આપણે એ અને બી જોડેલા જ છે ઓલરેડી. ઓકે, સો ઇન ધીસ કેસ શન્ટ પ્રકારના ઓહમ મીટરમાં શું હોય? આ પ્રકારના ઓહમ મીટરમાં આ એક બેઝિક ઓહમ મીટર છે એવું કહી શકાય બરાબર. બેઝિક ઓહમ મીટર છે મારી પાસે. ઓકે, બેઝિક ઓહમ મીટર છે. ઓકે, રેઝિસ્ટન્સ આર વન, ઓકે રેઝિસ્ટન્સ આર વન એ કોની સાથે જોડેલો છે? તો કે બેટરી વી અથવા બેટરી સાથે જોડેલો છે અને બેટરી સ્વિચ સાથે જોડેલી છે આપને દેખાય છે બરાબર. આ બેટરી છે એ સ્વિચ સાથે અહીંયા જોડેલી છે અને આર વન જોડેલો છે. ઓકે, આ સ્વિચ એસ નો ઉપયોગ જ્યારે મીટરનો ઉપયોગ થાય બરાબર ત્યારે જ બેટરીને આપણે અલગ કરી શકાય. એટલે કઈ રીતે? જો સ્વિચ ઓપન હોય એટલે બેટરી અલગ જ છે ઓલરેડી, સ્વિચ ક્લોઝ હોય તો એમાંથી કરંટનો ફ્લો થશે. અને જે અનનોન રેઝિસ્ટન્સ છે એને આપણે એ અને બી પેરેલલ સર્કિટ સાથે જોડેલો છે. ઓકે, આની અંદર એવું જ થાય, ઝીરો થી આપણે ફૂલ ડિફ્લેક્શન લેવું હોય તો લઈ શકીએ બરાબર. એટલે ઝીરો એટલે આપણો ઝીરો રેઝિસ્ટન્સ અથવા સોરી ઝીરો કરંટ બરાબર, અને ફૂલ ડિફ્લેક્શન એટલે ઓપન સર્કિટ બરાબર, કઈ કરંટ જ નહીં પણ ઓપન સર્કિટ. ઓકે, સૌથી પહેલા શોર્ટ સર્કિટ ની વાત કરીએ તો એ અને બી ને શોર્ટ કરવામાં આવે. સૌથી પહેલા આ રેઝિસ્ટન્સ મૂકવામાં નથી આવતો, પહેલા એને શોર્ટ કરી દેવામાં આવે. કોઈ એક જેનો નિયર અબાઉટ ઝીરો અથવા તો ઝીરો રેઝિસ્ટન્સ હોય એની સાથે શોર્ટ કરી દેવામાં આવે. હવે જ્યારે શોર્ટ કરીએ ત્યારે શું થાય? શોર્ટ કરી દેવામાં આવે ત્યારે મીટર એની સર્કિટ કેવી થઈ જાય? બાયપાસ થઈ, કારણ કે આમાંથી કરંટનો ફ્લો જ ન જાય, આમાંથી કરંટ જ ન જાય. બધો કરંટ શોર્ટ સર્કિટમાં ક્યાંથી જવાનો? અહીંથી જવાનો, કારણ કે મારો કરંટ છે લો રેઝિસ્ટન્સ પાથ બતાવે ને બરાબર. અથવા તો લો રેઝિસ્ટન્સ પાથ હોય ત્યાં મારો કરંટ જાણ ટ્રાય કરે, તો શોર્ટ સર્કિટ હોય તો ક્યાં કરંટ જશે? તો કે બધો કરંટ અહીંયા જશે, આમાંથી કોઈ કરંટ જશે જ નહીં બેઝિક મીટરમાંથી. તો મીટરનું ડિફ્લેક્શન કેવું મને બતાવશે? ઝીરો ડિફ્લેક્શન બતાવશે. આવી જ રીતે જ્યારે ઓપન સર્કિટ કરીશ ત્યારે આમાંથી તો કરંટ કઈ જશે જ નહીં, ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ હશે. ત્યારે બધો કરંટ ક્યાંથી જશે? અહીંયાથી જ જશે મીટરમાંથી. ઓકે, તો ત્યારે કઈક ડિફ્લેક્શન બતાવી, મારું ઇન્ફાઇનાઇટ ડિફ્લેક્શન કહેવાય. તો ઝીરો અને ઇન્ફાઇનાઇટ વચ્ચેની મને વેલ્યુ મળી ગઈ. હવે હું જેટલા પ્રકારનો અથવા જે રેઝિસ્ટન્સ અહીંયા મૂકીશ ને એટલો મને આઉટપુટ મળશે, ડિફ્લેક્શન મળશે. ઝીરો થી ઇન્ફાઇનાઇટની વચ્ચે એ જેટલો ડિફ્લેક્શન હશે એટલો મારો રેઝિસ્ટન્સ હશે, એની કઈ વેલ્યુ મૂકેલી હશે. 5, 10, 15, 20, 50, 100, 500 જે કઈ રેઝિસ્ટન્સ હોય આપણે ઝીરો અથવા તો એવું કહી શકાય, ઝીરો થી વન તો લો રેઝિસ્ટન્સ બરાબર, અથવા તો વન થી બિલો હોય તો એ લો રેઝિસ્ટન્સ. વન થી 0.1 મેગા ઓહમ અથવા તો ઝીરો થી 1 થી 0.1 ઓહમ જેટલો રેઝિસ્ટન્સ હોય, મેગા ઓહમ જેટલો રેઝિસ્ટન્સ હોય તો એ મારો મીડિયમ રેઝિસ્ટન્સ છે. તો 1 થી 0.1 મેગા ઓહમ વચ્ચેનો કોઈ પણ રેઝિસ્ટન્સ અહીંયા આપણે માપી શકીશું. જેટલો રેઝિસ્ટન્સ મને મળશે એ મારું શું હશે? બેઝિક મીટરનું ડિફ્લેક્શન જેટલું મળશે એટલો મારો આર એક્સ અનનોન રેઝિસ્ટન્સ હશે. તો આ બંને મેથડ હતી બરાબર, આ ક્લાસિફિકેશન પૂરેપૂરું વોલ્ટ મીટર, એમીટરનું, ઓહમ મીટરનું. હવે આપણે આગળ જોશું વિસ્ટન બ્રિજ. ઓકે, તો એમાં વોલ્ટ મીટર, એમીટર, ઓકે ઓહમ મીટર. ઓહમ મીટરમાં બે મેથડ, સિરીઝ ટાઈપ અને શન્ટ ટાઈપ ઓહમ મીટર.